માગરોળ સામાજિક સદભાવના સમિતિ દ્વારા સમલૈંગિક લગ્નને માન્યતા ન આપવા બાબતે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. જૂનાગઢના માંગરોળ સામાજિક સદભાવ સમિતિના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિ મંડળોના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવી સમલૈંગિક લગ્નને સુપ્રીમ કોર્ટ માન્યતા ન આપે તેવી રજૂઆત કરાઈ. ઉલ્લેખનીય છે કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં સમલૈંગિક લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો વૈધાનિક માન્યતા આપવા માટેની અરજી આપવામાં આવી છે, જેનો નિર્ણય લેવાની તૈયારી દર્શાવી ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વિવાહને લઈ ચુકાદો આપવા તત્પરતા દાખવવામાં આવેલ છે, ત્યારે આવો કાયદો પસાર ન કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું, જેમાં જણાવ્યું છે આવા પ્રકારના લગ્ન ભારતની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા માટે વિઘાતક છે, ઉપરાંત ધાર્મિક માન્યતા ઉપર ખરાબ અસર પડશે, તેથી આવા સમલૈંગિક લગ્ન તથા સમલૈંગિકના કાયદો પસાર નહીં કરવાની માંગ સાથે સામાજિક સદભાવ સમિતિ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.